सुप्रभात, श्री कन्या प्राथमिक विद्यालय कालावड, धोरण 8, विषय संस्कृत। विद्यार्थी मित्रों, आपणे संस्कृत भाषानी अंदर सेमेस्टर 2 ना प्रकरण 5 सुधीनो अभ्यास पूर्ण कर्यो। आजे आपणे पुनरावर्तन जोईशुं। पुनरावर्तननी अंदर विद्यार्थी मित्रों, तमे આગળના જેટલા ચેપ્ટરનો અભ્યાસ કરી ગયા છો એ માટે થઈ આપણને ફરી વખત ગ્રામેટિકલ વાક્યો છે શીખવા માટે થઈ અને અહીંયા આપવામાં આવેલું છે। વર્તુળ પરથી વાક્ય બનાવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે ઘણા નામો એવા છે કે જે તમે જાણતા થઈ ગયા છો, માત્ર હું તમને અત્યારે અનુવાદ બતાવી દઉં, એના આધારે તમને ખ્યાલ આવી જશે। અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો પ્રથમ નામ આપણે લેશું ક્રીડકહ। ક્રીડકહ એટલે કે ખેલાડી। ત્યાર પછી છે ધાવકહ। ધાવકહ એટલે કે દોડનાર વ્યક્તિ। ત્યાર પછી છે સબાના। સબાના એટલે એક છોકરીનું નામ છે। માતા, માતા એ શું કહે છે? રાધા, એ પણ એક છોકરીનું નામ છે। લેખક એટલે કે જે ગદ્ય લખનાર વ્યક્તિ છે એમને લેખક કહેવામાં આવે છે। ત્યાર પછી કૃષકહ એટલે કે ખેડૂત, અને શિક્ષકહ એટલે શિક્ષક। વિદ્યાર્થી મિત્રો, બીજા બોક્સની અંદર, બીજા રાઉન્ડની અંદર જે નામ આપવામાં આવેલા છે એના માટે શું કરવાનું છે? તો પહેલાથી આપણે અહીંયા ક્રીડક લઈએ તો ક્રીડકને આપણે બીજો શબ્દ શું લેશું? તો ક્રીડક છે એમને બંધ બેસતો શબ્દ છે ક્રીડનમ। ક્રીડકહ ક્રીડનમ। હવે શું કરશું? અહીંયા લિખતી એટલે લખે છે, છીપતી એટલે ફેંકે છે, પાઠયતી એટલે શીખવે છે, કરોતી એટલે કરે છે, અને વપતી એટલે વાવે છે, આવા અર્થ આપવામાં આવેલા છે। હવે અહીંયા આપણે શું કર્યું? ક્રીડકહ લીધું, તો ક્રીડકહની સાથે આપણે ક્રીડનમને જોડ્યું। ક્રીડકહ ક્રીડનમ એટલે કે રમતવીર। રમત તો શું આવશે? રમી રહ્યો છે એવું કહી શકાય। તો ક્રીડકહ ક્રીડનમ કરોતિ, ખેલાડી રમત રમે છે। હવે ક્રીડકહની સાથે આપણે બીજો શબ્દ પણ લઈ શકીએ। ક્રીડકહ કંદુકહ ક્ષિપતિ। કંદુકહ એટલે કે દડો, ખેલાડી દડો ફેંકે છે, આ રીતે। હવે અહીંયા શિક્ષકહ લઈએ તો શિક્ષકહની સાથે શું આવશે? તો શિક્ષકહ પાઠમ પાઠયતિ, આ રીતે શબ્દો છે તે તમારા જોડાશે। ત્યાર પછી ધાવકહ દોડનાર, ધાવનમ કરોતિ। ધાવક દોડનાર, દોડ કરે છે। એ જ રીતે કૃષકહ બીજમ વપતિ, ખેડૂત બીજ વાવે છે। હવે પછીના જે વાક્યો છે વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તનમાં હોવાથી તમે લોકો છે જાતે બનાવવાનો પ્રયાસ કરો, કંઈ પણ અઘરું છે નહીં। માત્ર કર્તા, કર્મ અને ક્રિયાપદ ત્રણેયને આપણે સાથે જોડવાના છે, એ રીતે બનાવવાનું છે। ત્યાર પછી આપણે આગળના પાઠના આધારે આપણને ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે। વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખાલી જગ્યા ચલતી, તો આપણને ખ્યાલ છે ખેલ મહોત્સવ, પ્રવેશ મહોત્સવ, તો વિવેકાનંદ વિદ્યાલયમાં ખેલ મહોત્સવ ચાલતો હતો। ચંદ્રગુપ્તસ્ય મંત્રી, ચંદ્રગુપ્તો મંત્રી કોણ છે? વિદુર છે કે ચાણક્ય છે? તો એના માટે પણ આપણને જવાબ ખ્યાલ છે। પુત્રી ખાલી જગ્યા નિંદ્રાતી, સુખમય વસને દુઃખમય વસને, બધા જવાબો તમે મારી સાથે સાથે જ બોલી રહ્યા છો એવી આશા રાખું છું। તક્રમ ખાલી જગ્યા દુર્લભમ, તક્રમ રાવણસ્ય શક્રસ્ય, તો અહીંયા શક્રસ્ય જવાબ છે। પ્રભાતે ખાલી જગ્યા વિકસતી, પ્રભાતે કલિકા વૃંદમ વિકસતી, આ રીતે અહીંયા ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે। હવે શું કહેવામાં આવેલું છે? ચિત્ર જોઈ તેની નીચે આપેલા ગદ્યખંડ શુદ્ધ ઉચ્ચારથી વાંચો અને સમજો, તો અહીંયા આપણને ચિત્ર આપવામાં આવેલું છે। ચિત્રની અંદર આપણે જોઈએ છીએ તો એક ગજઃ એટલે કે હાથીનું ચિત્ર છે, અને ત્યાર પછી પીપીલિકા એટલે કે કીડીનું ચિત્ર છે। તો હવે એમની એક નાની એવી સ્ટોરી આપવામાં આવેલી છે, એ સ્ટોરી તમને અનુવાદ કરી આપું છું એટલે તમે સમજી શકશો। એકા પીપીલિકા ગચ્છતિ, અહીંયા એકા એટલા માટે આપવામાં આવેલું છે કે કીડી છે એ સ્ત્રીલિંગ નામ છે, એટલા માટે એમની આગળ એકાનો ઉપયોગ થયો છે। એક કીડી જાય છે, એકા પીપીલિકા ગચ્છતિ,
एक कीड़ी जाय छे। मार्गे गजह ताम दष्टा कथयति। मार्गे एटले के रस्ता मा, गजह एटले हाथी, ताम एटले तेमने, दष्टवा एटले जोईने, कथयति एटले कहे छे। मार्ग मा हाथी तेने जोईने कहे छे, रे पिपीले के मम मार्गतः दूरी भव अन्यथा अहम त्वाम मर्दयिष्यामि। रे पिपीलिका एटले के अरे कीड़ी, मारा मार्ग माथी दूर जा। मम मार्ग तह, तह प्रत्यय माटे थी अनुवाद लईए छीए आपणे। मारा मार्ग माथी दूरी भव एटले दूर था, भव शब्दनो अर्थ थवું બનવું એ રીતે લઈએ છીએ અહીંયા દૂર થા। અન્યથા એટલે નહીં તો, અહમ ત્વા હું તને, મર્દયિષ્યામિ એટલે કે મારી નાખીશ, નહીં તો હું તને મારી નાખીશ। પીપીલિકા કિમ અપિ ન વદતિ, કીડી કંઈ પણ બોલતી નથી। કિમ અપિ સંધિ છૂટી પડે છે, કંઈ પણ બોલતી નથી। અનંતરમ પીપીલિકા શુંડાંગ્ર પ્રવિશતિ દશતિ ચ। અનંતરમ થોડા સમય પછી કીડી શુંડાંગ્ર એટલે શુંડના આગળના ભાગમાં, હાથીની શુંડના આગળના ભાગમાં પ્રવિશતિ એટલે કે પ્રવેશે ચ, અને દશતિ એટલે ડંખ મારે છે, પ્રવેશે છે અને ડંખ મારે છે। ગજહ ત્રસ્ત ભવતિ, હાથી દુઃખી થાય છે। સહ સ્વીકરોતિ યત સંસારે કો અપિ ન તુચ્છ। સહ એટલે કે અહીંયા હાથી આવે છે, પુરુષવાચક નામ, પુલ્લિંગ નામ હોવાથી સહ આપેલું છે। તે સ્વીકરોતી એટલે કે હાથી સ્વીકારે છે। હાથીને મનમાં અભિમાન હતું કે મારું શરીર મોટું છે તો હું ગમે તેને નાશ કરી શકું છું। યતઃ સંસારે આ સંસારમાં, કો અપિ કહ અપિ સંધિ છૂટી પડે છે, કોઈ પણ, ન તુચ્છ નાનું નથી, ન ચ ઉચ્ચ કોઈ ઊંચું પણ નથી, કોઈ નાનું પણ નથી અને કોઈ ઊંચું પણ નથી। સર્વે સમાનાઃ સંતિ, બધા જ સરખા છે એવું અહીંયા કહેવામાં આવેલું છે। તો આ સ્ટોરી આપણને ઘણો બધો ઉપદેશ આપી જાય છે કે પૃથ્વી ઉપર કોઈ માણસ નાનો નથી, કોઈ માણસ મોટો નથી, જીવજંતુ હોય, પ્રાણી હોય કે મનુષ્ય હોય, બધાને ભગવાને સરખા જ મૂકેલા છે। એટલા માટે કોઈના કામનાથી, કામથી આપણે એમને તુચ્છ ન માનવું જોઈએ કે તારાથી આ ન થઈ શકે, તું આ ન કરી શકે, એવો ભાવ રાખવો જોઈએ નહીં, એવું અહીંયા નાની એવી સ્ટોરી દ્વારા આપણને સમજાવવામાં આવેલું છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપેલું છે, નીચેના વાક્યોમાંથી સાચા વાક્યોની સામે સાચાની નિશાની, ખોટા વાક્યોની સામે ખોટાની નિશાની। જીવને ખેલસ્ય મહત્વમ નાસ્તિ। વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષાની અંદર આવા નાના નાના શબ્દો દ્વારા જ આપણે સમજવાનું હોય છે। નાસ્તિ સંધિ છૂટી પડે છે, ન પ્લસ અસ્તિ, એટલા માટે અહીંયા જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ પરંતુ નાસ્તિ નહીં, એટલે વિધાન છે એ ખોટું છે। ચાણક્ય કમલામ સ્વગૃહમ નયતિ। ચાણક્ય કામડા પોતાના ઘરે લઈ જાય છે, એ વાક્ય સાચું છે પરંતુ પોતાના કામ માટે નથી લઈ જતા, એટલે પાઠના પ્રમાણે આપણે અહીંયા વાક્ય સાચું રહેશે। કાકસ્ય રવહ કર્ણપ્રિય। કાકસ્ય એટલે કે કાગડાનું, રવહ એટલે કે અવાજ, કર્ણપ્રિય એટલે કે કાનને પ્રિય લાગે એવો છે, તો કાગડાનો અવાજ કાનને પ્રિય લાગે એવો નથી, એટલે વિધાન ખોટું છે। શંકર ચતુર્મુખ અસ્તિ। શંકર ચાર મુખવાળા છે, એ વિધાન પણ ખોટું છે। બિડાલહ ઉચ્ચે ભસતિ। બિડાલહ ઉચ્ચે નહીં ભસતિ પરંતુ કુકુરહ ઉચ્ચે ભસતિ, એટલે આ વિધાન પણ ખોટું છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે માત્ર સમજવા માટે પુનરાવર્તન આપણે પાકી બુકની અંદર લખતા નથી। નીચે આપેલા ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો। કેટલાક બાળકો મોટેથી બોલે છે, દોડો દોડો ઝડપથી દોડો। કતિચિત બાલકાઃ ઉચ્ચૈઃ વદતિ, ધાવતિ ધાવતિ શીઘ્રં ધાવતિ। આ આપણું સાહસ છે, એતત અસ્માકં સાહસ, ઓ મચ્છર તું ગીત ના ગા, ત્યારે કહેવામાં આવે છે, રે રે મચ્છર ગણ ન ક
गीतम नगा ए रीते आपवामां आवेलुं छे। चंद्र अस्त तरफ जाय छे एटले चंद्र अस्त भवती, नदियो पोतानुं पाणी पीती नथी, नद्याः स्वयमेव न पीबती जलम, आ रीते संस्कृत वाक्यो छे एना आपवामां आवेला छे। हवे विद्यार्थी मित्रों आपणे प्रकरण छ तरफ आगळ वधीए અને પ્રકરણ 6 નો અભ્યાસ આપણે કરીએ। રમણીયા નગરી, રમણીય એટલે સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શીર્ષકને સમજવાનો પ્રયાસ કરીએ। રમણીય એટલે કે જે મનને ગમે છે એને આપણે રમણીય કહીએ છીએ। તો મનને ગમે છે એ ક્યારે ગમે, કે જ્યારે મનને સુંદર લાગે ને ત્યારે આપણે એને સુંદર, ઓહો કેવું સરસ છે એવું આપણે બોલીએ છીએ। તો આવું સરસ બોલવા માટે થઈ કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પરિસ્થિતિ છે, કોઈ પણ દ્રશ્ય છે એ ખૂબ સારું હોય તો એને રમણીય કહેવામાં આવે છે, આનંદ આપનાર। તો આ રમણીય નગરી છે એ કઈ નગરી છે એનું આપણે અહીંયા દર્શન પણ કરવાનું છે અને એમનો વિશેષ મહિમા પણ સાંભળવાનો છે। તો પ્રથમ ચિત્ર આપણને આપવામાં આવેલું છે, ચિત્ર જોતા આપણને ખ્યાલ આવે કે કંઈક સંસદ ભવનનું ચિત્ર હોય એવું દેખાઈ રહ્યું છે। તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે સંસદ ભવન ક્યાં છે, તો સંસદ ભવન ગાંધીનગરની અંદર આપવામાં આવેલું છે, એટલા માટે આ રમણીય નગરી છે એ કઈ છે, તો કે એ ગાંધીનગર છે। હવે આપણે એના પાઠ તરફ આગળ વધીએ। ગાંધીનગરમ ગુજરાત રાજ્યસ્ય રાજધાની અસ્તિ, વિદ્યાર્થી મિત્રો આ વાક્ય છે આપણને વારંવાર ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો અથવા તો સંસ્કૃત વાક્યનું ગુજરાતી કરો અથવા તો પ્રશ્નનો જવાબ ગુજરાતીમાં કે સંસ્કૃતમાં આપો એના માટેથી આ વાક્ય ખૂબ મહત્વનું છે। ગાંધીનગરમ ગુજરાત રાજ્યસ્ય રાજધાની અસ્તિ, ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે અથવા તો પાટનગર છે। હવે રાજધાની છે આપણે સમાજ ભણી રહ્યા છીએ એટલે તમને ખ્યાલ છે રાજધાની કોને કહેવાય છે તે। ઇદમ સુંદરમ સુયોજિતમ ચ નગરમ અસ્તિ, ઇદમ એટલે કે આ, હવે અહીંયા સુંદરમ સુયોજિતમ બંનેની વચ્ચે ચનો ઉપયોગ કરવાનો છે। આ સુંદર અને સારા આયોજનવાળી નગરી છે। વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 અંદર તમે સમાજશાસ્ત્ર સમાજ વિદ્યાની અંદર ભણી ગયા છો કે જે પહેલા હડપ્પા અને એ નગરીઓની જ્યારે વાત કરવામાં આવી હતી ત્યારે આયોજનવાળી નગરીની વાત કરવામાં આવેલી હતી, એ જ પ્રમાણે ગાંધીનગરની અંદર પણ બધા જ રસ્તાઓ છે, બધી ગટર યોજના છે, બધા મકાનો છે, બધી સોસાયટીઓ છે, દરેક ધાર્મિક સ્થળો છે, ત્યાર પછી રાજકીય સ્થળો છે, એ બધાનું આયોજન કરી અને આ નગરી બનાવવામાં આવેલી છે। એટલે અહીંયા કહેવામાં આવેલું છે આ સુંદર અને સારા આયોજનવાળું નગર છે। અત્ર બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ, અત્ર એટલે કે અહીં, બહુની એટલે કે ઘણા, દર્શનાયાની એટલે કે દર્શન કરવા યોગ્ય, સ્થાનાની એટલે સ્થળો અને બહુવચનમાં છે એટલા માટે ક્રિયાપદ સંતિનો ઉપયોગ કરવામાં આવેલો છે। અહીં ઘણા દર્શન કરવા યોગ્ય સ્થળો છે। યથા, યથા એટલે કે જેવા કે, હવે કયા કયા દર્શન સ્થળ કરવા યોગ્ય સ્થળો છે તો એના માટે આપેલું છે સચિવાલય, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ એવમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ। તો ગાંધીનગરમાં દર્શન કરવા યોગ્ય કયા કયા સ્થળો છે એનો ગુજરાતી અથવા સંસ્કૃતમાં પ્રશ્ન હોય તો આ વાક્ય એમનો જવાબ આપે છે, જેવા કે સચિવાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન, આટલા ગાંધીનગરમાં સ્થળો આવેલા છે। હવે આપણને સૌ પ્રથમ સચિવાલય છે એ બતાવવામાં આવે છે, તો સચિવાલય, ઇદમ સચિવાલયમ અસ્તિ, આ સચિવાલય છે, આ રીતે સંસ્કૃતમાં આપણે લખી શકીએ, આ સચિવાલય છે। અસ્મિન ભવને વિધાનસભાયા અધિવેશનાની ભવંતિ, અસ્મિન ભવને એટલે કે આ ભવનમાં, વિધાનસભાયા એટલે કે વિધાનસભાના અધિવેશનાની એટલે કે અધિવેશનો, ભવંતિ એટલે હોય છે અથવા તો બને છે, આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો ભરાય છે અથવા અધિવેશનો થાય છે,
आ रीते अनुवाद लखशु। हवे विद्यार्थी मित्रों, अधिवेशन एटले शुं? तो के अधिवेशन एटले के राज्यना कार्यो करवा माटे थई अने मंत्रीमंडळनी जे बैठक बोलावामां आवे अने एमनी अंदर जे निर्णयो लेवामां आवे के आ कार्यो छे आ राज्यनी अंदर आ जिल्लानी अंदर आ तालुकानी अंदर पूर्ण करवाना छे एवी जे चर्चाओ थाय एमने अधिवेशन कहेवामां आवे छे। अस्मिन भवने स्थित्वा राज्यस्य मंत्रिणः सचिवाः अन्ये च अधिकारिणः राज्यकार्य संचालयति। एटले के अस्मिन एव, संधि छूटी पड़े छे, अस्मिन प्लस एव, तो अस्मिन प्लस एव संधि छूटी पड़ता आज अर्थ थाय छे। आज भवनमां स्थित्वा एटले के रहीने, आज भवनमां रहीने राज्यस्य, राज्यना मंत्रिणः, मंत्रीओ, सचिवो, एटले के मंत्रीनो जे ऊपरी अधिकारी होय एमने सचिव कहेवामां आवे छे। मंत्रीओ अने सचिवो अने बीजा अधिकारीओ, अन्ये एटले के बीजा, अधिकारीणी एटले अधिकारीओ राज्यना कार्यनुं संचालन करे छे। आज भवनमां रहीने राज्यना मंत्रीओ, सचिवो अने अन्य अधिकारीओ राज्यना कार्यनुं संचालन करे छे। सचिवालयः एव गुर्जर प्रदेश शासनस्य मुख्य कार्यालय अस्ति। सचिवालय ज गुजरात राज्यना शासननું મુખ્ય કાર્યાલય છે। એટલે કે આપણો આખા ગુજરાત રાજ્યનું સંચાલન કરતું, શાસન કરતું સરકાર છે એ અહીંયા સચિવાલયમાં જ રહેલ હોય છે અને ત્યાંથી જ આપણા દરેક તાલુકા, જિલ્લા, ગામડાના કાર્યોનું સંચાલન ત્યાંથી કરતા હોય છે। એટલે આપણા ગુજરાત રાજ્યનું શાસનનું મુખ્ય કાર્યાલય કયું છે? તો કે ગાંધીનગરમાં રહેલું સચિવાલય। એટલા માટે અહીંયા સચિવાલયની ઓળખ છે આપવામાં આવેલી છે। ત્યાર પછી આપણે જોઈએ હવે બીજું કયું સ્થળ છે એમની વિઝિટ આપણે કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ઘરે રહીને પણ પાઠ ભણતા ભણતા આપણે ગાંધીનગરની મુલાકાત લઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે જે મુલાકાત કરી રહ્યા છીએ તે ગાંધી સ્મૃતિ મંદિરની મુલાકાત કરી રહ્યા છીએ। તો આ છે આપણું અહીંયા ગાંધી સ્મૃતિ મંદિર। વિદ્યાર્થી મિત્રો, પોરબંદરની અંદર પણ આપણે ગાંધીજીના ઘણા બધા સંસ્મરણોવાળું મંદિર આપણે જોઈએ છીએ, એ જ પ્રમાણે અહીંયા ગાંધી સ્મૃતિ મંદિર આપવામાં આવેલું છે। વિદ્યાર્થી મિત્રો, આ મંદિરનું નિર્માણ છે એવું સરસ રીતે કરવામાં આવેલું છે કે મંદિરની ફરતે પાણીની લોનવાળી, પાણીની કેનાલવાળી ફરતે રાઉન્ડ કરી અને પાણી આપવામાં આવેલું છે। ત્યાર પછી માણસો ચાલી શકે એવી લોન છે। ત્યાર પછી આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ। મંદિરની અંદર પ્રવેશ કરતા આપણને ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત થાય છે, જેવી કે તમે મંદિરની અંદર પ્રવેશ કરશો તો તમને પીવાલાયક પાણી મળશે અને એ પીવાલાયક પાણીનો બગાડ ન થઈ શકે એ માટે થઈને ત્યાં એવા નળો રાખવામાં આવેલા છે કે તમે નળની નીચે ગ્લાસ રાખશો તો તમને પાણી આવશે, ગ્લાસ ખસેડી લેશો એટલે પાણી આવતું બંધ થઈ જશે, તમારે નળને ખોલવો પડશે નહીં। ત્યાર પછી દૂરથી આવેલા પ્રવાસીઓ માટે સ્નાનાગૃહ પણ બનાવવામાં આવેલું છે। એ સ્નાનાગૃહની અંદર રહેલા ફાઉન્ટેન એટલે કે ફુવારા પણ એ જ રીતે છે કે તમે એની આપેલી પોઝિશનની નીચે ઊભા રહેશો એટલે પાણી આવશે, તમે ત્યાંથી દૂર ખસી જશો એટલે પાણી આવતું બંધ થઈ જશે। ત્યાર પછી દૂરથી આવેલા પ્રવાસીઓ પાસે પૂરતો સામાન ન હોય તો એ લોકો ત્યાં જ પોતાના શરીરને કોરું કરવા માટે ટોવેલ ના લઈ ગયેલા હોય તો ત્યાં પણ બાથ હીટર આપવામાં આવેલું છે, જેના દ્વારા પ્રવાસીઓ છે એ પોતાના શરીરને કોરું કરી શકે છે, એટલે કે પોતાના શરીર પરનું પાણી છે સૂકવી શકે છે। આવી સરસ સુવિધાવાળું આ મંદિર છે, સમય મળીએ આપણે વિઝિટ કરીશું એમની। હવે આપણે અહીંયા પાઠની અંદર આપેલા મેં તમને એ આછી ઝલક આપી કે આ રીતેનું ત્યાં મંદિર છે। ત્યાર પછી અંદર પ્રવેશ કરતા આપણને ઘણી બધી એલઈડી ટીવી આપવામાં આવેલી છે, એના દ્વારા ગાંધીજીની દરેક યાદીઓ છે એમાં મૂકવામાં આવેલી છે અને એના દ્વારા છે આપણને ગાંધીજીની સ્મૃતિ કરાવે છે આ મંદિર। હવે આપણે જોઈએ અહીંયા ગાંધીજીના સ્મૃતિ મંદિરની પાઠની અંદર આપવામાં આવેલી વાતો। અસ્માકં રાષ્ટ્રપિતુઃ શ્રીમહાત્મા ગાંધી મહોદયસ્ય સ્મૃતિ રૂપેણ એતસ્ય મંદિરસ્ય નિર્માણમ અભવત્। એટલે કે આપણા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિ રૂપે
આ મંદિરનું નિર્માણ થયું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા અભવત એટલે કે થયું હતું એવું કહેવામાં આવેલું છે. તો અહીંયા અભવત ભૂતકાળની વાત છે, એટલે ક્રિયાપદ અભવત આપવામાં આવેલું છે. યત મહાત્મા મંદિર નામના પ્રસિદ્ધમ અસ્તિ, આ મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે. મહાત્મા ગાંધી મહોદય ભારતસ્ય સ્વતંત્રયાહ કૃતે ભૃશમ પ્રયત્નમ અકરોત. એટલે કે મહાત્મા ગાંધી મહોદયે ભારતસ્ય એટલે ભારતની સ્વતંત્રતા, કૃતે એટલે કે માટે, ભૃશમ એટલે કે પુષ્કળ, પ્રયત્નમ પ્રયત્નો, અકરોત કર્યા હતા. અકરોત અહીંયા ભૂતકાળ સૂચવે છે. એતાની સર્વાણી કાર્યાણિ ચિત્રરૂપેણ અત્ર પ્રદર્શન થા પ્રસ્તુતાનિ સંતિ. એતાની એટલે આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન થાય એટલે કે દર્શન કરવા માટે, પ્રસ્તુતાની એટલે પ્રસ્તુત છે. આ બધા કાર્યો કે ગાંધીજીએ જે જે ચળવળ કરેલી છે, જે આંદોલનો કરેલા છે, એ બધું જ અહીંયા તમને ચિત્રરૂપે જોવા મળે છે. આ રીતે અહીંયા ગાંધીજીનું સ્મૃતિ મંદિર છે, ગાંધીનગરમાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સમય મળશે અથવા તો તમારે પણ પરિવાર સાથે જવાનું થાય અને તમને મોકો મળે તો અવશ્ય આમની મુલાકાત લેજો. ત્યાર પછી આપણે જોઈએ એતત અસ્માક અક્ષરધામ નામકમ વિશાલમ મંદિરમ અસ્તિ. એટલે હવે આપણે અક્ષરધામની મુલાકાત છે તે લેવાની છે. ગાંધીનગરની અંદર આવેલ અક્ષરધામ મંદિર છે એમની મુલાકાત લઈએ. એતત અક્ષરધામ નામક વિશાલમ મંદિરમ અસ્તિ, આ અક્ષરધામ નામનું વિશાળ મંદિર છે. ત્યાર પછી આપેલું છે એતત વિભાગે અતિવ મનોહર પ્રદર્શન વિભાગ અતિ મનોહર અસ્તિ. એટલે કે પ્રદર્શન વિભાગ છે ખૂબ જ અતિ એટલે કે ખૂબ જ મનોહર એટલે સુંદર, અસ્તિ એટલે કે છે. આ વિભાગ ખૂબ જ સુંદર છે. પ્રદર્શન વિભાગે જનાહ એક ચલચિત્રમ અપી પશ્યંતિ. પ્રદર્શન વિભાગમાં એટલે કે જે આપણે જોવા ગયા છીએ એ સ્થળને પ્રદર્શન વિભાગ કહેવામાં આવેલો છે. આપણે પણ અનુવાદમાં પ્રદર્શન વિભાગ જ લખશું. પ્રદર્શન વિભાગમાં જનાહા એટલે કે લોકો, એકમ એટલે એક, ચલચિત્રમ એટલે કે ચિત્ર ચાલતું હોય એવા દ્રશ્યો બતાવવામાં આવે. જે તમે મૂવી જુઓ છો એને પણ ચલચિત્ર જ કહેવાય છે. તો આની અંદર પણ એક નાની મૂવી સ્વરૂપેની સ્ટોરી છે એ બતાવવામાં આવે છે. અપી પશ્યંતિ એટલે પણ, અપી એટલે પણ, પશ્યંતિ એટલે પણ જુએ છે. પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર પણ જુએ છે. અધ્યાત્મ વિજ્ઞાનયોહો સંગમ અત્ર દૃશ્યતે. અધ્યાત્મ વિજ્ઞાનયોહો સંગમ અત્ર દૃશ્યતે. હવે સ્વામિનારાયણ મંદિર છે એટલે આધ્યાત્મની વાતો, આધ્યાત્મની વાતો એટલે કે આપણા જીવન જીવવાની શૈલી આપણને શીખવે, આપણના શાસ્ત્ર બાબતની વાતો આપણને શીખવે એટલે એમને અધ્યાત્મ કહેવાય છે. અને વિજ્ઞાનયોહો એટલે કે ટેકનોલોજીવાળું કાર્ય, એટલે કે આપણને જે ચલચિત્ર બતાવશે એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો હોય, પણ સમજાવવામાં શું આવશે તો માણસની જીવન જીવવાની દરેક રીતો માટે થઈ નાની નાની સ્ટોરીઓ દ્વારા આપણને અધ્યાત્મ તરફ એટલે કે ભગવાન તરફ, પ્રભુ પ્રાર્થના તરફ આપણને વાળે એને અધ્યાત્મ કહેવાય. આપણે અનુવાદની અંદર એવું લેખવાનું છે, અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ. એટલે કે વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેને સાથે કેવી રીતે લઈ શકાય, તો એ બંનેનો સંગમ છે. સંગમ એટલે કે સાથે હોવું. અત્ર દૃશ્યતે અહીં બતાવાય છે, દૃશ્યતે એટલે બતાવાય છે. અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં બતાવાય છે. અત્ર ચિત્ત આકર્ષક, સંધિ છૂટી પડે છે, ચિત્ત પ્લસ આકર્ષક. અહીં ચિત્ત આકર્ષક વિશાલમ ઉદ્યાનમ અપી અસ્તિ. અહીં ચિત્તને આકર્ષિત લે તેવું વિશાળ ઉદ્યાન પણ છે. પ્રતિદિનમ બહવઃ યાત્રિકાઃ એતસ્ય મંદિરસ્ય દર્શનાર્થમ આગચ્છતિ. દર્શના પ્લસ અર્થમ અહીંયા સંધિ છૂટી પડે છે. પ્રતિદિનમ એટલે દરરોજ, બહવઃ એટલે ઘણા, યાત્રિકાઃ એટલે યાત્રિકો, દરરોજ ઘણા યાત્રિકો આ મંદિરના દર્શન માટે આગચ્છંતિ આવે છે. દરરોજ ઘણા યાત્રીઓ આ મંદિરના દર્શન માટે આવે છે.
ત્યાર પછી આપણે મુલાકાત લઈએ. ત્યાર પછીનું ચિત્ર છે આપણને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનનું આપવામાં આવેલું છે. તો પક્ષી ઉદ્યાનનું ચિત્ર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન ઘર છે. એમના વાક્યો શું છે આપણે સમજીએ. ગાંધીનગરસ્ય સમીપે એવ વિશાલ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ, એટલે કે ગાંધીનગરની નજીકમાં જ, ગાંધીનગરસ્ય ગાંધીનગરની સમીપે નજીક એવ જ વિશાલ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે. વિશાળ એટલે કે મોટું, ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન એટલે અહીંયા ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન જ નામ આપણે આપીશું. ગાંધીનગરની નજીક જ વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે. એતસ્મિન સ્થાને ખગાહ પ્રાણીનઃ ચ નિજ પર્યાવરણે એવ નિવસંતિ, એટલે કે એતસ્મિન આ જ સ્થળે, સ્થાને એટલે કે સ્થળે, ખગાહ એટલે પક્ષીઓ અને પ્રાણીઓ, પક્ષીઓ અને પ્રાણીઓ, ચ છે એ પક્ષી અને પ્રાણી બંનેની વચ્ચે લઈ લેવાનો છે, પક્ષીઓ અને પ્રાણીઓ, નિજ એટલે કે પોતાના, પર્યાવરણે એટલે પર્યાવરણમાં, આ જ સ્થળે પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ એવ જ નિવસંતી રહે છે. આ જ સ્થળે પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે. ડાયનાસોર નામનો પ્રાચીન મહાકાય પ્રાણીનો વિશેષ વિભાગ અત્ર અસ્તિ. ડાયનાસોર નામનું પ્રાચીન એટલે કે જે પ્રાચીન સમયમાં ડાયનાસોર નામનું પ્રાણી હતું એવું કહેવામાં આવે છે. અત્યારે ક્યાંય આ પ્રાણી જોવા મળતું નથી, એટલે એમની પ્રતિમા બનાવી અને અહીંયા રાખવામાં આવેલી છે. એટલા માટે કહે છે કે ડાયનાસોર નામનું પ્રાચીન સમયનું મહાકાય મોટા શરીરવાળું પ્રાણીનો વિશેષ વિભાગ અત્ર અસ્તિ અહીં છે. એષ વિભાગ બાલાનામ કૃતે અતિવ આકર્ષક મનોરંજક ચ અસ્તિ, એટલે કહે છે એષ આ વિભાગ બાલાનામ કૃતે, બાળકોના માટે, અતિવ એટલે ખૂબ જ, આકર્ષક આકર્ષક ચ અને મનોરંજક મનોરંજક છે. હવે જે આપણને જોવામાં આનંદ આપે એને મનોરંજક કહેવામાં આવે છે. મનને આનંદ આપનાર એટલે મનોરંજક. આ વિભાગ બાળકોના માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે. અત્ર એક સર્પગૃહમ અપિ અસ્તિ, અહીં એક સાપઘર પણ છે. વિવિધ કુલાનામ સર્પાન અત્રમ દ્રષ્ટામ શક્નોમ, વિવિધ કુળના સાપ અહીં જોઈ શકાય છે. દ્રષ્ટુમ એટલે જોવું, શક્નુમ એટલે શકાય છે. વિવિધ કુળના સાપ અહીં જોઈ શકાય છે, એટલે કે સાપોના પણ ઘણા બધા પ્રકાર છે, એ બધા પ્રકારના સાપો અહીં જોવા મળે છે. એટલે વિવિધ કુળના સાપ અહીં જોઈ શકાય છે. ત્યાર પછી આપણે જોઈએ પછીનું આપેલું જે ચિત્ર છે એ આપણને કયું આપવામાં આવેલું છે. તો એ આપણને આપેલું છે જીસીઆરટી ભવન, એટલે કે જીસીઆરટી ભવનનું ફૂલફોર્મ શું થાય છે એ હું તમને હમણાં બતાવું, પણ ત્યાર પહેલા આપણે એમના વાક્યો તરફ આગળ વધીએ. ગાંધી મંદિર ન અતિ દૂરે, અહીંયા સંધિ છૂટી પાડવામાં આવેલી છે. ના અતિ દૂરે એટલે કે ન અતિ દૂરે, સંધિ છૂટી પડશે, ન અતિ દૂરે. વિદ્યા ભવન નામ વિશાલમ ભવનમ અસ્તિ, ગાંધીનગરથી, જ્યારે કોઈ પણ નામને તહ પ્રત્યે લાગેલો હશે ત્યારે આપણે એમનો થી અનુવાદ લેશું. તો ગાંધીનગરથી ન અતિ દૂરે એટલે કે નજીક જ પણ કહી શકાય, અથવા તો અતિ દૂર નથી, અથવા તો ખૂબ જ દૂર નથી. તો આપણે ના અતિ દૂરે માટે સમજી શકીએ છીએ કે ખૂબ જ દૂર નથી, તો આપણે એના માટે કહી શકીએ નજીક જ કહી શકાય છે. દૂર નથી એને આપણે નજીક કહેશું, એટલે આપણે અર્થ એનો નજીક લેશું, નજીક જ. ગાંધીનગરથી નજીક જ વિદ્યાભવન નામનું વિશાળ ભવન છે. તત એવ ભવન જીસીઆરટી રૂપેણ ખ્યાતમ અસ્તિ, તત એટલે તેજ,
આપણે ઘણી વખત પુસ્તક પાઠ્યપુસ્તકની અંદર જીસીઆરટી અને કોર્સ આપણો બદલે છે ત્યારે એનસીઆરટી કોર્સ એવા આપણે નામ સાંભળીએ છીએ. તો આ નામ છે એ આપણા ગુજરાતના શૈક્ષણિક ભવનના જ નામો આપવામાં આવેલા છે. શૈક્ષણિક ભવન એટલા માટે કે જ્યાં શિક્ષણને લગતા જ કાર્યો બધા થતા હોય છે. પાઠ્યપુસ્તકો બનાવવા, કયા ધોરણમાં કેટલો કોર્સ રાખવો, કયા ધોરણમાં કેવા પાઠ અને કેવા કાવ્યનો સમાવેશ કરવો, એ બધા નિર્ણયો છે આ શૈક્ષણિક ભવનમાં લેવાતા હોય છે. તો ગુજરાત ગાંધીનગરની અંદર આવેલું આ શૈક્ષણિક ભવન છે એને જીસીઆરટી નામ આપવામાં આવેલું છે. તો હવે આપણે જીસીઆરટીનું ફૂલ ફોર્મ સમજીએ. જી ફોર ગુજરાત, સુઈ ફોર સેન્ટર, ઈ ફોર એજ્યુકેશન, આર ફોર રિસર્ચ એન્ડ ટી ફોર ટ્રેનિંગ. ગુજરાત સેન્ટર એજ્યુકેશન રિસર્ચ ટ્રેનિંગ આ એમનું ફૂલ ફોર્મ છે. આપણે અહીંયા ફૂલ ફોર્મની કોઈ જરૂરિયાત છે નહીં, માટે એને આપણે અહીંયા જીસીઆરટી નામે જ ઓળખીએ છીએ. જીસીઆરટી જ આપણે અનુવાદમાં પણ લખીએ છીએ. તત એવ ભવન તેજ ભવન જીસીઆરટી રૂપે ખ્યાતમ અસ્તિ પ્રખ્યાત છે. વિદ્યા ભવને જીસીઆરટી નામા પરિષદ કાર્યાલય અસ્તિ. વિદ્યા ભવનમાં જીસીઆરટી નામનો પરિષદ કાર્યાલય પણ છે. એટલે કે ત્યાં એક વિશેષ પ્રકારનું કાર્યાલય છે જેની અંદર પરિષદ એટલે કે દરેક શિક્ષણને લગતા શિક્ષણવિદો છે ત્યાં અંદર રહી અને સભા યોજી અને દરેક નિર્ણયો શિક્ષણના લેતા હોય છે. કયા ધોરણની પરીક્ષાઓ ક્યારે લેવી, કેટલા પરીક્ષાઓના કેવા ગુણાંકન રાખવા, એ બધા નિર્ણયો લેવાય એમને પરિષદ કાર્યાલય કહેવામાં આવે છે. વિદ્યા ભવનમાં જીસીઆરટી નામનું પરિષદ કાર્યાલય છે. ઈયમ પરિષદ અસ્માક પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તના અર્થ સતતમ પ્રવૃત્તા અસ્તિ. ઈયમ એટલે કે આ પરિષદની અંદર અસ્માકમ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રના પરિવર્તનાર્થ એટલે કે બદલાવ માટે, પરિવર્તન માટે સતત પ્રવૃત્તામ સતત કાર્યરત છે અથવા સતત પ્રવૃત્તશીલ હોય છે. આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણના પરિવર્તન માટે સતત પ્રવૃત્તશીલ છે. ગાંધીનગરે વિશાલ સ્વચ્છ માર્ગા ચ વર્તંતે. હવે વળી પાછું આપણને ગાંધીનગરની વિશેષતા બતાવવા આપેલા છે વાક્યો. વિશાળ એટલે કે મોટા, સ્વચ્છ માર્ગો, તો મોટા અને સ્વચ્છ માર્ગો છે. અહીંયા વધુ માર્ગોની વાત કરવામાં આવેલી છે કારણ કે ગાંધીનગરની અંદર રહેલા દરેક રસ્તાઓની વાત કરવામાં આવેલી છે એટલે વર્તંતે બહુવચનમાં આપેલું છે. ચ છે એ વિશાળ અને સ્વચ્છ માર્ગો ત્યાં લેવાનું છે વચ્ચે. ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ માર્ગો છે. એતસ્મિન નગરે બહુની રમણીયાની ઉદ્યાનાની સંતિ. આ જ નગરમાં ઘણા રમણીય ઉદ્યાનો બગીચાઓ પણ છે. નગરે બહવહ પાદપાહા સંતિ. નગરમાં ઘણા વૃક્ષો, પાદપાહાનો અર્થ થાય છે વૃક્ષો. નગરમાં ઘણા વૃક્ષો છે તેન કારણે ઇદમ નગરમ હરિત નગરમ રૂપેણ અપી પ્રસિદ્ધ. તેન કારણે, તેના કારણથી ઇદમ નગર, આ નગર વિશ્વસ્ય, વિશ્વનું હરિયાળા નગર તરીકે પણ પ્રસિદ્ધ છે. એટલે ગાંધીનગરની અંદર ઘણા બધા વૃક્ષો હોવાથી ગાંધીનગરને હરિયાળા નગર તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પાકી બુકની અંદર જ્યારે લખો છો ત્યારે હરિયાળા, હરિયાણા, હણ ન લખતા અડ અને હણનો ભેદભાવ રાખી અને લખજો, જેથી કરીને તમારા સેન્ટરનું નામ છે બદલાઈ ન જાય. હરિયાળા નગર એટલે કે જે લીલું શહેર છે એવું તરીકે, લીલાછમ શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે લોકોએ શબ્દાર્થ લખી અને પછી આ પાઠના એક એક પેરેગ્રાફનો અનુવાદ છે તે લખવાનો છે. પાકી બુકની અંદર પેરેગ્રાફ પાડીને જ લખવું, એ ખાસ યાદ રાખજો. શબ્દાર્થ અહીંયા આપવામાં આવેલા છે એટલા જ શબ્દાર્થ છે તમારે લખવાના છે. એટલે એ શબ્દાર્થો લખી અને પછી તમારે અનુવાદ લખવાનો છે. ત્યાર પછી આપવામાં આવેલ પીડીએફ હોમવર્ક પૂર્ણ કરવાનું રહેશે. માત્ર અહીંયા થોડી આપણે એમની ચર્ચા કરી લઈએ. ગુર્જર રાજ્યસ્ય રાજધાની કિમ નગરમ અસ્તિ. આપણે પ્રથમ જ વાક્ય તમને કહેવામાં આવેલું હતું કે કોઈને કોઈ સ્વરૂપે અહીંયા પૂછાશે ગુર્જર રાજ્યસ્ય રાજધાની ગાંધીનગરમ અસ્તિ.
મહાત્મા મંદિર ના અતિ દૂરે એવ કિમ અસ્તિ, મહાત્મા મંદિર થી અતિ દૂર નથી શું છે? તો મહાત્મા મંદિર ના અતિ દૂરે એવ જીસીઆરટી ભવન અસ્તિ. પક્ષી ઉદ્યાને કિમ કિમ અસ્તિ, તો પક્ષી ઉદ્યાને શું શું છે? તો પક્ષી ઉદ્યાને છે પ્રાચીન મહાકાય જે પેલું આપણું પ્રાણી છે, પક્ષી ઉદ્યાને પ્રાચીન મહાકાય ડાયનાસોર નામમ પ્રાણી અસ્તિ, વિવિધ સર્પાના સર્પગૃહ અસ્તિ. આ રીતે જુદા જુદા સાપોનું સાપઘર પણ ત્યાં છે. આ જવાબ એમનો આવી શકે. અધ્યાત્મ વિજ્ઞાનયો સંગમ કુત્ર દૃશ્યતે, અધ્યાત્મ વિજ્ઞાનયો સંગમ અક્ષરધામ મંદિરે દૃશ્યતે. સ્વતંત્રયાત્રાયાઃ કૃતે કઃ ભૃશં પ્રયત્નમ અકરોત. સ્વતંત્રયાયાઃ કૃતે કઃ એટલે કે કોણે, તો અહીંયા આવશે મહાત્મા ગાંધી ભૃશં પ્રયત્નમ અકરોત. મહાત્મા ગાંધીએ ઘણા પ્રયત્નો કરેલા હતા. હવે જોડકા જોડવા માટે વિદ્યાર્થી મિત્રો, તમારે મારી કંઈ પણ જરૂર પડે એમ નથી, તમે જાતે જ પાઠના સહાયથી પૂરી શકો એમ છો. આગળ આપણે જોઈએ, ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી બનાવવાનું છે. મમ ગ્રામે વિદ્યાલય અસ્તિ, તો એના માટે થઈ મંદિર, પક્ષીગૃહ, ઉદ્યાનમ, તડાગ એટલે કે તળાવ, એના માટે થઈ અને આપણે વાક્યો બનાવવાના છે. તો એક વાક્ય હું તમને બનાવી દઉં. મમ ગ્રામે તડાગ અસ્તિ, એટલે નામ છે વિદ્યાલય તળાગ, એમની જગ્યાએ મંદિરમાં પક્ષીગૃહ ઉદ્યાનમાં એ શબ્દનો ઉપયોગ કરી અને આપણે અહીંયા લખવાનું રહેશે. ત્યાર પછી આપણે જોઈએ નીચે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં લખો. મારું ગ્રામ સુંદર છે, મમ ગ્રામ સુંદરમ અસ્તિ, અહીં ઘણા બધા પક્ષીઓ છે. અત્ર બહુની પક્ષ ખગાહ સંતિ. ત્યાર પછી મારા ગામમાં બગીચો છે, મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ. મારી શાળા મોટી છે, મમ શાળા વિશાલમ અસ્તિ. ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, ગાંધીજી અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ. આ રીતે સંસ્કૃત વાક્યો છે તે બનાવી શકાશે. હવે અહીંયા વિકલ્પો, યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. વિદ્યાર્થી મિત્રો, માત્ર ખાતરી એટલું જ યાદ રાખવાનું છે કે વાક્ય એક વચનમાં છે કે બહુવચનમાં, એના પ્રમાણે તમે ત્યાં જવાબ લખી શકશો. અત્ર પાઠશાળા અસ્તિ, પાઠશાલાયામ ખાલી જગ્યા સંતિ. તો અહીં પાઠશાળા છે, તો પાઠશાળાની અંદર છાત્રાહ કે ખગાહ, વિદ્યાર્થીઓ છે કે પક્ષીઓ છે, તો અહીંયા છાત્રાહ જવાબ છે એ આવી શકશે. ત્યાર પછી છે અત્ર શિક્ષક ખંડ અસ્તિ, શિક્ષક ખંડે ખાલી જગ્યા સંતિ. અત્ર શિક્ષક ખંડ એટલે કે શિક્ષકોનો વર્ગ, શિક્ષકોનો ખંડ એટલે જેને આપણે સ્ટાફ રૂમ કહીએ છીએ તે. અહીં શિક્ષકોનો ખંડ છે, શિક્ષકોના ખંડમાં શિક્ષકાહ સંતિ. અત્ર પુસ્તકાલય અસ્તિ, અહીં પુસ્તકાલય છે, પુસ્તકાલયે પુસ્તકાની સંતિ, પુસ્તકો છે. આ રીતે છે આપણે અહીંયા પાઠ પૂર્ણ કરીએ છીએ. હવે તમને જે પીડીએફ હોમવર્ક આપવામાં આવે એ હોમવર્ક તમારે પૂર્ણ કરવાનું રહેશે. ધન્યવાદ.